ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કૃણાલ સોમાણીકરણ ટુ પાર્ટ વનની અંદર આપણે લાસ્ટ લેકચરમાં એકથી ચૌદ એક્ઝામ્પલ્સ જોયા કે જેમાં પ્રથમ કક્ષા અને પ્રથમ એટલે જેનું પરિમાણ એક હોય તો એવા વિકલ્પ સમીકરણનો આપણે ઉકેલ મેળવ્યો હવે

સી તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તો જો ઇન્ટિગ્રેશન વન એટલે વાય ઇ રીસ્ટ ટુ એ એક્સ અને સાઇન બી એક્સ પ્લસ સી કમ્પેર કરો એટલે એ અને બી બંને વન આવે એટલે ઈ રીસ્ટ ટુ એક્સ અપોન વન સ્ક્વેર પ્લસ વન સ્ક્વેર બ્રેકેટની અંદર આવશે એ એટલે વન લખવાની જરૂર નથી એટલે વન સાઈન એક્સ માઇનસ બી એટલે વન કોસે પ્લસ સી સદુરૂપ આપીએ તો વાય બરાબર સાઇન એક્સ માઇનસ લેધી થઈ જશે એટલે આપણે આ જો સૂત્ર જાણતા હોય તો ખૂબ સરળતાથી આપણે સોલ્વ કરી શકીએ છીએ હવે આપણે એક્સ બરાબર જીરો અને વાય બરાબર જીરો મૂકતા તો આપણને વાય બરાબર જીરો મળશે ઈ ટુ જીરો એટલે વન વન બાય ટુ ટુ સાઇન જીરો થશે જીરો માઇનસ કોઝ જીરો થશે વન પ્લસ સી તો આપણને સી ની વેલ્યુ મળશે અહીંયા આગળ વન બાય ટુ ઓકે તો સી ઇક્વલ ટુ વન બાય ટુ આપણે પરિણામ નંબર એકમાં મૂકીશું તો નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે આવશે કે સી ઇક્વલ ટુ વન બાય ટુ સી ઇક્વલ ટુ વન બાય ટુ પરિણામ એકમાં મુક્તા એટલે 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 આપણને એનો સમીકરણ સમીકરણ કે મળી જશે અને તો આપણો ઉકેલ છે હજુ થોડુંક સાદુ રૂપ આપીએ તો બે લસા લીલી એટલે ટુ અહીંયા સામે ગુણાશે ટુ વાય બરાબર ઈ રેસ ટુ એક્સ સાઇન એક્સ માઇનસ એક્સ પ્લસ વન

ઉકેલ આપણને વિકલ્પ સમીકરણ આપેલું છે એક્સ અને y વાળા પદો આપણે સાથે લખી અને પછી વિકલ્પ સમીકરણનો નિયમ પ્રમાણે આપણે એક્સ વાળા પદો સાથે લખીએ વાય વાળા પદો સાથે લખીએ તો વાય અપોન વાય પ્લસ ટુ ડી વાય બરાબર એક્સ પ્લસ ટુ અપોન એક્સ બંને બાજુ સંકલન કરીએ તો વાય અપોન વાય પ્લસ ટુ ડી વાય બરાબર સંકલન એક્સ પ્લસ ટુ અપોન એક્સ ડીએક્સ જમણી બાજુ સંકલન મેળવવા માટે બંનેને સેપરેટલી સંકલન આપી દઈએ ડાબી બાજુ સંકલન સરળતાથી મળશે નહીં એટલે આપણે પ્લસ ટુ ઉમેરીએ છીએ અને બાદ કરીએ છીએ એટલે વાય પ્લસ ટુ માઇનસ ટુ અપોન વાય પ્લસ ટુ સંકલન એક્સ પ્લસ ટુ અપોન એક્સ ડીએક્સ બંનેને હવે સેપરેટલી આપી દઈએ તો અહીંયા થશે વન ડી વાય માઇનસ ટુ કોન્સ્ટન્ટ વન અપોન વાય પ્લસ ટુ ડી વાય જમણી બાજુ એક્સઅપોન એક્સ એટલે વન ડીએક્સ પ્લસ ટુ અપોન એક્સ ટુ કોન્સ્ટન્ટ એટલે વન અપોન એક્સ ડીએક્સ સદરૂપ આપીએ તો વનનું સંકલન થશે વાય માઇનસ ટુ ઇન્ટુ લોડ વાય પ્લસ ટુ બરાબર વનનું સંકલન થશે એક્સ પ્લસ ટુ લોગ મોડ તો આપણને ટુ લોગ ઓકે હવે આપણે આનું સાદુ રૂપ આપીએ તો જે ટુ ગુણાયેલા છે એને આપણે શું કરીએ છીએ લોગની બાર ગુણાયેલા છે એટલે આપણે એને ઘાતમાં લઈ જઈશું તો નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે અને વાય અને એક્સ વાળા પદો સાથે લખીએ વાય માઇનસ એક્સ લખીએ છીએ ટુ લોગ વાય પ્લસ ટુ સામે જશે એટલે ધન થશે અને લોગ ટુ લોગ એક્સ અને ધન પ્લસ સી માટે વાય માઇનસ એક્સ બરાબર લોગ વાય પ્લસ ટુ એનો સ્ક્વેર પ્લસ લોગ મોડ એક્સ એનો સ્ક્વેર પ્લસ સી માટે વાય માઇનસ એક્સ બરાબર લોગ આપણે બહાર લઈ લઈએ બે પદ ગુણાકારમાં છે એટલે કે વાય પ્લસ ઉકેલ નો સ્કવેર ઇન્ટુક્સ મળીકરણ એકમાં એક્સ બરાબર વન અને વાય બરાબર માઇનસ વન મૂકતા એક્સ બરાબર વન મૂકો અને વાય બરાબર માઇનસ વન તો માઇનસ વન માઇનસ વન લોગ એટલે શું થશે અહીંયા આગળ વન નો વન અને પ્લસ સી માઇનસ ટુ લોગ વન જીરો થશે એટલે આપણને સી ની વેલ્યુ મળશે આપણને માઇનસ ટુ તો એ વેલ્યુ આપણે પરિણામ નંબર એક માં મૂકતા પરિણામ એકમાં સી બરાબર માઇનસ ટુ મૂકતા શું થશે વાય માઇનસ બરાબર ટુ નો સ્કવેર ઇન્ટુ એક્સ માઇનસ ટુ તો આપણ આપણો ફાઇનલ જવાબ છે અથવા માઇનસ ને આપણે ડાબી બાજુ લઈએ વાય માઇનસ એક્સ પ્લસ ટુ બરાબર લોગ ઓફ વાય પ્લસ ટુ નો સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્ર તો આપણને એનો સમીકરણનો ઉકેલ મળશે જે સમીકરણ વાય વાળા પદો સાથે કરી સંકલન કરવાનું છે પ્રશ્ન નંબર સત્તર હવે જુઓ સત્તર પછીના પ્રશ્નોની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર આપણને વિકલ્પ સમીકરણ આપેલું નથી એટલે કે કુટ પ્રશ્નો પ્રકાર એના પ્રશ્નો છે કે જેમાં સૌથી પહેલા તમારે વિકલ્પ સમીકરણ બનાવવું પડશે અને પછી આપણે એનો ઉકેલ શોધીશું તો આપણે જોઈએ રકમ વક્રના કોઈ પણ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ ઢાળ એટલે ડીવાય બાય ડીએક્સ તો કેટલો છે ઢાળ અને તે બિંદુના વાયમનો ગુણાકાર તે બિંદુના એક્સએમ જેટલો છે તો એના પરથી આપણે એક વિકલ્પ સમીકરણ બનાવીશું જે ઝીરો માઇનસ ટુમાંથી પસાર થાય છે એટલે એના પરથી આપણે વિશિષ્ટ ઉકેલ મેળવીશું તો જોઈએ પ્રશ્ન છે આપણી પાસે ધારો કે ઓકે વક્રના બિંદુ આગળ આગળ સ્પર્શકના સ્પર્શકનો ઢાળ કેટલો છે સ્પર્શક નો ઢાળ આપણે કહીએ છીએ ડીવાય બાય તો આપણને જે રકમ આપેલી છે કે સ્પર્શકના સ્પર્શકનો ઢાળ એટલે ડીવાય બાય સંકલન કરીશું સંકલન વાયડી વાય બરાબર સંકલન એક્સડીએક્સ તો વાયનું સંકલન શું થશે વાય સ્કવેર બાય ટુ બરાબર એક્સ સ્ક્ર બાય ટુ પ્લસ સી ઓકે સાદુ રૂપ આપીએ તો બે લસા લઈ લઈએ વાય બરાબર એક્સ પ્લસ ટુ સી માટે વાય સ્ક્વેર માઇનસ બરાબર કેપિટલ સી તો જ્યાં કેપિટલ સી બરાબર શું થશે સ્મોલ ટુ સી ઓકે તો આ આપણું પરિણામ નંબર એક સેકન્ડ પોઈન્ટ જોઈએ તો પરિણામ એકમાં કયું બિંદુ મૂકશું તો કે એક્સ બરાબર અને વાય બરાબર માઇનસ ટુ મૂકતા એક્સ ની જગ્યાએ જીરો મૂકી આપણે અને વાયની જગ્યાએ માઇનસ ટુ નો સ્કવેર ફોર માઇનસ જીરો બરાબર સી એટલે સી બરાબર આપણને મળશે ચાર સી બરાબર ચાર સમીકરણ એકમાં મુકતા સમીકરણ એકમાં સી બરાબર ચાર મુકતા શું થશે જુઓ વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બરાબર ચાર જે માગેલ વક્રનું શું છે સમીકરણ છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર એટીન પણ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે આપણે જોયું તો વક્રના કોઈપણ બિંદુએ પ્રશ્ન શું છે તો કે વક્રના કોઈ પણ બિંદુએ આગળ સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ અને બિંદુ માઇનસ ફોર માઇનસ થ્રી માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો તો એક્સ વાય બિંદુ અને આ માઇનસ ફોર માઇનસ થ્રી સ્પર્શ બિંદુ કયું થશે એક્સ વાય અને માઇનસ ફોર માઇનસ થ્રી માંથી પસાર થતી રેખા એટલે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ

ઢાળ કેટલો છે ઢાળ એ સ્પર્શ બિંદુ અને માઇનસ ફોર માઇનસના ઢાળ કરતા માઇનસ ફોર માઇનસ થ્રી માંથી પસાર થતી રેખાનો ઢાળ માંથી પસાર થતી રેખાનો ઢાળ તો સૂત્ર શું થાય જુઓ વિદ્યાર્થી મિત્રો વાયમ ની બાદ બાકી ઓકે એટલે વાય માઇનસ માઇનસ થ્રી અપોન એક્સ ની બાદ એટલે આપણને મળે વાય પ્લસ હવે આપણી જે કંડિશન છે એ કંડિશન પ્રમાણે જોઈએ તો ડીવાય બાય ડીએક્સ કેટલા છે તો કે બમણા છે કોના કરતા આ બે બિંદુ થી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણા છે તો આપણે એને આ રીતે લખી શકીએ છીએ હવે જો વિદ્યાર્થી મિત્રો નિયમ પ્રમાણે વાય વાળા પદો આપણે સાથે લખીએ એટલે ડીવાય અપોન

પ્લસ અચણાંક એટલે આપણે અહીંયા લોગ સી લખીશું કારણ બંને બાજુ છે એટલે કેન્સલ થઈ જશે નેક્સ્ટ સ્ટેપ ઓફ વાય પ્લસ લોગ સી નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ તો જમણી બાજુ બંને લોગ કોમન લઈ લઈએ એટલે બહાર લઈ લઈશું આપણે એટલે બંને પદ ગુણાકારમાં આવી જશે લોગ વાય પ્લસ થ્રી બરાબર લોગ વાય પ્લસ થ્રી બરાબર લોગ ઓફ પ્લસ સ્ક્વેર નો સી બંને લોગ કેન્સલ કરો તો વાય પ્લસ થ્રી મળ્યું વિકલ્પ સમીકરણ પણ વ્યાપક ઉકેલ છે ઓકે હવે એ કયા બિંદુમાંથી પસાર થાય છે ટુ માઇનસ વનમાંથી તો એક્સ બરાબર માઇનસ ટુ અને વાય બરાબર વન મુકતા શું થશે માઇનસ વાયની જગ્યાએ વન મૂકું એટલે વન પ્લસ થ્રી માઇનસ ટુ પ્લસ ફોર વર્ગ થશે આપણને વન એ સી બરાબર વન આપણે પરિણામ એકમાં મૂકતા એટલે આપણને એનો વક્રનું સમીકરણ મળી જશે તો વાય પ્લસ થ્રી બરાબર એક્સ પ્લસ ફોર એનો સ્કવાર

કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે જો શરૂઆતમાં તેની ત્રિજ્યા ત્રણ એકમ હોય અને ત્રણ સેકન્ડ પછી છ એકમ હોય જાય તો સમય જેમ જેમ પસાર થાય એ ત્રિજ્યા વધતી જશે તો સેકન્ડ પછી બલૂનની શોધો તો જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણે ધારી લઈએ ધારો કે બલૂનનું કદ ઘનફળ આપણે શોધવું પડશે ચોક્કસ દરથી વધે છે ધારો કે બલૂનનું કદ બલૂનનું કદ વી અને ત્રિજ્યા કેટલી છે

ઓકે તો નેક્સ્ટેર સ્ક્ળું પદ એક બાજુ અને ટી વાળા પદો આપણે એકસાથે કરીએ છીએ જે પ્રથમ કક્ષાનું પ્રથમ પરિણામ વાળું વિકલ્પ સમીકરણ છે એટલે ફોર પાય આર સ્કવેર ઇન્ટુ ડીઆર બરાબર કે બંને બાજુ સંકલન કરીએ એટલે ફોર પાય અચળ સંકલન અચળ સંકલન માટે તો આર ક્યુ બરાબર થ્રી ઇન્ટુ કે ટી પ્લસ સી જેને આપણે આપીએ છીએ પરિણામ નંબર એક ઉપરોક્ત રકમ પણ આપણે આપી શકીએ ઉપરોક્ત પદ પણ એ પરિણામ નંબર એક છે હવે જો વિદ્યાર્થી મિત્રો આપણને જે આપી છે મુજબ જોઈએ તો પહેલી કંડિશન છે આપણી પાસે કે એકમ છે શરૂઆતમાં શરૂઆત એટલે શું તો કે ટી ઇક્વલ ટુ ઝીરો સમયે ટી ઇક્વલ ટુ ઝીરો સમયે એની ત્રિજ્યા કેટલી છે ત્રણ એકમ તો પરિણામ એકમાં કિંમત મૂકી દો તો પરિણામ એક પરથી શું મળશે તો ફોર ફાઈવ ત્રણ નો ઘન બરાબર સી હંમેશા સત્યાવીસ અને સત્યાવીસ ગુણ્યા આપણે ચાર કરીશું ઓકે સત્યાવીસ ચોક સત્યાવીસ દુ ચોપન ચોપન ગુણ્યા બે કર્યો એટલે એકસો ને આઠ અથવા જો સાદુ રૂપ આપવું હોય હજુ વધારે સરળ તો એક ત્રણ કેન્સલ થઈ શકે ઓકે ફોર પાયુ ટી સેવન કરીએ જોઈ શકીએ તો ત્રણ નવ્વા સત્યાવીસ તો આપણને ફાઇનલ આન્સર મળશે સી બરાબર નવ ચોક છત્રીસ એટલે આપણને સી ની વેલ્યુ મળી ગઈ તો પરિણામ એકમાં આપણે સી મૂકીશું છત્રીસ पाई ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ત્રણ સેકન્ડ પછી એટલે ટી બરાબર ત્રણ સેકન્ડ તો એના પછી ત્રીજા કેટલી થઈ જાય છે નો ઘન બરાબર થ્રી કે ટી તો ટી આપણી પાસે કેટલા છે ટી આપણી પાસે ત્રણ અને સી ની વેલ્યુ આપણને મળી કેટલી વિદ્યાર્થી મિત્રો છત્રીસ પાય સાદુ રૂપ આપીએ કોમન કે પ્લસ ત્રણ કોમન નીકાળો એટલે બાર પાય અહીંયા આગળ નવે કેન્સલ થશે તો નવે કેન્સલ કરીએ આપણે તો નવ દુ અઢાર એટલે ત્રણ વધે છત્રીસ નવ ચોક છત્રીસ ઓકે તો આપણે ચોવીસ ચોક આપણને અહીંયા મળશે બરાબર કે એટલે કે ની વેલ્યુ આપણને મળશે ચોર્યાસી પાય કે પણ મળી ગયા સી પણ મળી ગયા હવે આપણો પ્રશ્ન છે કે ટી સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધો બરોબર તો આપણી પાસે આપણે ફોર પાય આર સ્કવેર આર ક્યુબ એઝ ઇટ ઇઝ રાખીશું થ્રી કે ની વેલ્યુ આપણને મળી જુઓ વિદ્યાર્થી મિત્રો કેટલી ચોર્યાસી પાય અને સી છત્રીસ પાય અહીંયા ચોર્યાસી પાય ઇન્ટુ ટી પ્લસ સીની ની વેલ્યુ આપણે કેટલી મળી છત્રીસ બંને બાજુથી પાય કેન્સલ કરો એટલે તો આરક્યુબ ને આપણે કરતા બનાવીએ ચાર કોમન અને કેન્સલ કરી દો એટલે આરક્યુબ બરાબર થ્રી ઇન્ટુ ચાર વડે ભાગી નાખો તો એકવીસ ચોક ચોર્યાસી અને ચાર નવ્વા છત્રીસ તો આપણને અહીંયાથી આર બરાબર મળશે ઓકે આપણે એનું ઘનમૂળ મૂળ નીકાળીશું નહીં ઓકવર્ડ સ્ટેપ છે એટલે આપણે એને એસિડિઝ રાખીશું તો ટી સમયે ત્રિજ્યા કેટલી હશે ટી સમયે બલૂનની ત્રિજ્યા બલુનની ત્રીજા બરાબર કેટલી થશે ત્રેસઠ ટી પત્તા સત્યાવીસ એની એક ત્રણ ઓકે એના પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે હવે પછીના ત્રણે ત્રણ અને આવા એક પ્રશ્ન વિકલ્પ સમીકરણમાંથી જનરલી રિપીટ થતા હોય છે અને પૂછાતા હોય છે તો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો બેંકમાં રાખેલ મુદ્દલ મુદ્દલ એટલે આપણે જે ઇન્વેસ્ટ કર્યું છે તે પ્રિન્સિપલ અમાઉન્ટ જેને આપણે પી વડે દર્શાવીશું આર ટકાના દરે સતત વધી રહ્યું છે દસ વર્ષમાં બેંકમાં મૂકેલા સો રૂપિયા બમણા થતા હોય તો આરની કિંમત શોધો હવે જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે અહીંયા આગળ તો જોઈએ કે આપણે જે મુદ્દલ મૂકેલી છે પી ઓકે તો આપણે ધારી લઈએ ધારો કે મુદ્દલ કેટલી છે મુદ્દલને આપણે કહીએ મુદ્દલ પી પછી t સમય કહીએ અને વ્યાજનો દરને આપણે આર કહીએ વૃદ્ધિ દરપી બાય તો એ સતત વધી રહ્યું છે કેવી રીતે આર ટકાના દરે એટલે બરાબર શું થશે આર ટકા ટકા અહીંયા કેટલા છે આપણી પાસે આર ટકા એટલે આર ભાગ્યા સો કોના આપણી મુદ્દલના આર ટકા થાય ઓકે અહીંયા લખીએ કે મુદ્દલ ઓલરેડી રેડી થઈ ગયું છે અહીંયા આગળ આપણે પી વાળા પદો સાથે લખીશું અને ટી વાળા પદો એટલે બાકીના અચળાંક પદો આર અપોન ટી એ અચલાંક છે તો જો સાદુ રૂપ આપીએ ડી પી અપોન પી બરાબર શું થશે આર અપોન હંડ્રેડ બંને બાજુ સંકલન કરીએ સંકલન ડીપી અપોન પી બરાબર આર અપોન હંડ્રેડ શું છે અચળાંક છે સંકલન થશે યાદ રાખો કે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલ્સની અંદર આપણે લોગ સી લઈ અને લોગ વાળા પદો સાથે લઈશું તો લોગ પી માઇનસ લોગ સી બરાબર આર ટી અપોન

દરેક દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના જ સ્ટેપ્સ આવશે એટલે આ પ્રમાણ પ્રમાણે આપણે એને કન્ટિન્યુઅસ આપણે આગળ કરીશું હવે પહેલું પરિણામ મળ્યું હવે આપણી પાસે રકમ જુઓ આપણે જે પહેલી કંડિશન આપેલી એના પરથી આપણે વિકલ્પ સમીકરણનું સ્ટાન્ડર્ડ ફોર્મ ભેર્યું દસ વર્ષમાં મૂકેલા નાણાં મૂકેલા સો રૂપિયા એટલે શરૂઆતમાં આપણે સો રૂપિયા મૂક્યા છે એટલે હંમેશા યાદ રાખો શરૂઆતના દાખલામાં આપણે હંમેશા અચળાંક આપણી પાસે સી હશે એ મેળવવા માટે ટી ઇક્વલ ટુ ઝીરો લેવા પડશે

શોધવાના છે ઓકે તો ચલો આપણે કિંમત મૂકીએ પરિણામ બે માં ઓકે તો નેક્સ્ટ સ્ટેપ પરિણામ બે તો પરિણામ બે પરથી કિંમત મૂકવા એમાં તો જુઓ પી ની જગ્યાએ આપણે લખીશું બસો સો એઝ ઇટ ઇઝ ઈ રીસ ટુ આર આપણે શોધવાના છે પી બરાબર દસ અને છેદમાં કેટલા છે સો

સિક્સ નાઇન વન થ્રી ઓકે તો આપણી પાસે છે પોઈન્ટ સિક્સ નાઇન થ્રી વન બરાબર આપણી પાસે છે આર બાય તો આર ને આપણે સામે દસ ગુણી દઈએ એટલે આપણને આન્સર મળે દસ ગુણ્યા પોઈન્ટ સિક્સ નાઇન થ્રી વન તો આરની વેલ્યુ આપણને મળશે સિક્સ નાઇન થ્રી વન તો એપ્રોક્સિમેટ જોઈએ તો સાત ટકા જેવું થાય પણ આપણે અહીંયા આગળ સિક્સ પોઈન્ટ નાઇન્ટી થ્રીસન્ટે રાખીશું તો એનો વ્યાજનો દર કેટલો હશે તો સિક્સ પોઈન્ટ નાઇન્ટી થ્રી આપણે શોધી શકીએ સેમ એક્ઝામ્પલ છે જો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર એકવીસ બેંકમાં રાખેલ મુદ્દત પાંચ ટકા અહીંયા આર આપી દીધું છે બેંકમાં એક હજાર રૂપિયા થાપણ તરીકે મૂકે એટલે પી મુદ્દલ પણ આપી છે ટી ઇક્વલ ટુ જીરો સમય

આપણને ખ્યાલ છે કે મુદ્દલ આપણે જ્યારે બેંકમાં મૂકીએ ત્યારે હંમેશા એનો વધારો થતો હોય એટલે ડીપી બરાબર કેટલો પાંચ ટકાના દરે વધે છે એટલે ફાઈવ આર કેટલા પીના ના પાંચ ટકા થાય એટલે ફાઈવ પી અપોન હંડ્રેડ ઓકે અથવા આપણે આ રીતે લખી શકીએ ફાઈવ પર્સન્ટેજ એટલે ફાઈવ બાય હંડ્રેડ ઇન્ટુ પી એટલે પીના ના પાંચ ટકા હવે જોઈ શકો છો આપણે જે રકમ મળી છે એ રકમમાં આપણે પીવાળા વાળા પદો એક સાથે કરીએ એટલે ડીપી અપોન પી બરાબર ફાઈવ અપોન હંડ્રેડ ડીટી નિયમ પ્રમાણે બંને બાજુ સંકલન કરીએ એટલે ડીપી અપોન પી બરાબર ફાઈવ અપોન હંડ્રેડ અચલાંગ છે તો આપણે એને બહાર રાખીશું ફાઈવ અપોન હંડ્રેડ સંકલન ડીટી સંકલન વન અપોન પી એટલે લોગ પી બરાબર ફાઈવ અપોન હંડ્રેડ અને ઇન્ટુ ટી પ્લસ લોગ સી લોગવાળા પદો સાથે લખીએ એટલે લોગ પી માઈનસ લોગ સી ઓકે ફાઇવ અપોન હંડ્રેડ એટલે આપણે એને ઝીરો પોઈન્ટ ઝીરો ટી પણ લખી શકીએ તો આપણે લોગ બાર લઈએ તો લોગ પી અપોન સી થશે પોઈન્ટ ઝીરો ફાઈવ ટી લોગ કેન્સલ કરો એટલે પી અપોન સી બરાબર ઈ રેસ્ટ ટુ ઝીરો પોઈન્ટ ટી આપણને પીની વેલ્યુ મળે સી ઇન્ટુ ઇ રેસ્ટ ટુ ઝીરો ઝીરો ટી ઓકે તો આપણને વેલ્યુ મળી ગઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા અચળાંક સી શોધવા માટે યાદ રાખો હંમેશા ટી ઇક્વલ ટુ જીરો મૂકશો તો આપણે મૂળ રકમ ની અંદર કેટલા મૂકીશું એટલે પરિણામ એકમાં સી ની જગ્યાએ ટી ઇક્વલ ટુ જીરો શરૂઆતના સમયમાં કેટલા રૂપિયા તમે થાપણ કરેલા છે અહીંયા આગળ એક હજાર રૂપિયા એટલે કે જ્યારે ટી બરાબર જીરો જયારે ટી બરાબર જીરો ત્યારે મુદ્દલ કેટલી છે એક હજાર રૂપિયા મુદ્દલ એક હજાર રૂપિયા પરિણામ એક હવે ચેન્જ થઈ જશે તો પરિણામ એક પરથી ટી બરાબર એક હજાર ઇન્ટુ ઈ રેસ્ટુ પોઈન્ટ ટી જેને આપણે કહીશું પરિણામ નંબર બે એટલે હવે આપણે પરિણામ દસ મૂકીએ એટલે આપણને પી મળી જશે તો પી બરાબર એક હજાર ગુણ્યા ઇ રીસ્ટુન જીરો ફાઈવ ઇન્ટુ ટેન માટે પી બરાબર એક હજાર એક હજાર ગુણ્યા કેટલા થશે વન પોઈન્ટ સિક્સ ફોર એટ તો આપણે જોઈએ તો ગુણ્યા હજાર કરીએ ત્રણ પોઈન્ટ કપાઈ જાય એટલે વન ફોર સિક્સ એટ તો આપણે લખી શકીએ છીએ કે આમ દસ વર્ષ બાદ દસ વર્ષ પછી વન સિક્સ નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બાવીસ આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો શું કહે છે પ્રશ્ન જુઓ કે પ્રશ્નમાં કે એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા એક લાખ છે એટલે શરૂઆતના બેક્ટેરિયા એક લાખ છે બે કલાકમાં તેની સંખ્યા દસ ટકાના દરે વધે છે બે કલાકમાં દસ વધી જશે જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે એટલે સમપ્રમાણમાં છે ચલે છે તો કેટલા કલાકમાં તેની સંખ્યા બે લાખ થશે તો સૌથી પહેલાં આપણે ધારી લઈએ ધારો કે ટી સમયે બેક્ટેરિયાની સંખ્યા એક્સ છે ધારો કે ટી સમયે બેક્ટેરિયાની સંખ્યા

હવે આપણે x એક્સ બરાબર કે ટી પ્લસ c સી c ને આપણે સામે લઈ જઈએ એટલે માઇનસ થશે એટલે આપણે લોગ બાર લઈએ તો એક્સ અપોન સી લખી શકાય બરાબર કેટી

અ અચળાંક સી ની વેલ્યુ આપણને મળશે તો જુઓ બેક્ટેરિયાની સંખ્યા શરૂઆતમાં એક લાખ હતી એટલે એનો અર્થ એવો થયો ટી ઇક્વલ ટુ જીરો સમય બેક્ટેરિયા એક્સની સંખ્યા કેટલી છે એક લાખ રૂપિયા તો પરિણામ એકમાં કિંમત મૂકો તો પરિણામ એક પરથી એક્સ એટલે આપણે લખીશું અહીંયા આગળ એક લાખ બરાબર સી સી આપણે શોધવાના છે ને ઈ રીસ ટુ ઈ રીસ ટુ જીરો એટલે કેટલા થશે વન તો એનો અર્થ એવો થયો કે સી ની વેલ્યુ આપણને કેટલી મળશે અહીં આગળ એક લાખ આપણને મળશે તો સી ની વેલ્યુ આપણને મળી ગઈ એક લાખ તો હવે આપણી પાસે પરિણામ નંબર બે મળી જશે તો એક પરથી આપણે શું લખી શકીએ નવું સમીકરણ એક્સ બરાબર એક લાખ ઇન્ટુ ઇ રેસ્ટ ટુ કેટી અને આપણે આપીએ પરિણામ નંબર બે હવે આપણે વિદ્યાર્થી મિત્રો પરિણામ બેનો ઉપયોગ કરીશું નેક્સ્ટ બીજું કેસ જોઈએ આગળ જોઈએ તો બે કલાકમાં તેની સંખ્યા દસ ટકાના દરે વધે છે એટલે એટલે કલાકે લઈએ જો ટી બરાબર ટુ હોય બે કલાકે એના દસ ટકા એટલે એક લાખના દસ ટકા એટલે કેટલા થશે અહીંયા આગળ દસ હજાર થશે તો બેક્ટેરિયાની સંખ્યા કેટલી થઈ જાય એક લાખ દસ હજાર

કે બે કલાકમાં તેની સંખ્યા દસ ટકાના દરે વધે છે એ કન્સેપ્ટ આવી ગયો ટી ઇક્વલ ટુ જીરો સમય આવી ગયો આ એનું સ્ટેટમેન્ટ હતું કે બેક્ટેરિયા એના સંપ્રમાણમાં છે જે આપણે સમીકરણ મેળવ્યું તો કેટલા કલાકમાં એટલે ટી શોધવાના છે તેની સંખ્યા બે લાખ થાય એટલે એક્સની જગ્યાએ આપણે કેટલા લખવાના છે બે અને ટી આપણે શોધવાના છે તો નેક્સ્ટ પોઈન્ટ આપણી પાસે આવશે કે જો એક્સ બરાબર કેટલા હોય બે લાખ હોય

ઓકે કે ટી રાખીએ છીએ કે ની આપણે પછી મૂકી દઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આ બધા જ શૂન્યો કેન્સલ થઈ જશે એટલે આપણને કેટલા મળશે અહીંયા આગળ બે મળશે ઓકે તો ટુ બરાબર નેક્સ્ટ બંને બાજુ લોગ લઈએ તો લોક ટુ બરાબર કે થશે ઓકે નેક્સ્ટ સ્ટેપ તો ટીને કરતા બનાવીએ ટી બરાબર વન અપોન કે ઇન ટુ લોક ટુ

અને છેદની અંદર રહેશે લોગ ઇલેવન અપોન એન્ડ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે એનું આપણે સાદું રૂપ આપતા નથી કારણ લોગ ટુ આપણે લખી શકીએ છીએ લોગ અગિયાર ભાગ્યે દસની વેલ્યુ આપણે શોધવી પડે અથવા જો કિંમત આપી હોય તો આપણે એના આન્સર લખીશું એટલે આટલા સમયે ઓકે તો લખીશું કે ટી બરાબર ટુ લોગ ટુ બેઝી અપોન લોગ અગિયાર ભાગ્યા દસ કલાકે બેક્ટેરિયાની સંખ્યા જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ એમસી ક્યુ આપેલો છે વિદ્યાર્થી મિત્રો આપણને ઉકેલ શોધો તો એક્સ અને વાય વાળા પદો સરળતાથી અહીંયા આગળ અલગ થતા નથી પરંતુ સૌ પહેલાં આપણે ડીવાય બાય ડીએક્સ બરાબર લખીશું ઈ રેસ્ટ ટુ એક્સ ઇન્ટુ ઇ રેસ્ટુ વાય હવે જુઓ ડી વાય અપોન ઇ રેસ્ટુ વાય કારણ અહીંયા આધાર સરખો ઘાતાંકનો સરવાળો કરો એટલે ઇ રેસ્ટુ એક્સ પ્લસ વાય મળે ઇ રિસ્ટુ એક્સ ડીએક્સ બંને બાજુ સંકલન કરો ડી વાય અપોન ઇ રેસ્ટુ વાય બરાબર ઈ રેસ્ટ ટુ એક્સ ડીએક્સ છેદમાં ઇ રેસ્ટુ વાય છે અને અંશમાં લઈ જઈએ ઈ રેસ્ટુ માઇનસ વાય ડીવાય બરાબર સંકલન ઇ રેસ્ટુએ એક્સ સંકલન થાય ઇ રીસ ટુ માઇનસ વાય સગુણક વડે ભાગો માઇનસ વન ઇ રીસ્ટ માટે આપણે જે માઈનસ વાળું પદ છે એને આપણે ક્યાં લઈ જઈએ છીએ સામે લઈ જઈએ છીએ ઓકે એટલે સામે લઈ જઈએ તો અને સી ને આ બાજુ લઈએ તો માઇનસ સી બરાબર ઈ ટુ એક્સ પ્લસ ટુ આપણી પાસે જે આ વેલ્યુ છે એ પણ સાચી છે પણ માઇનસ ને આપણે સામે લઈ જઈશું તો પ્લસ થશે ઓકે અથવા આ ઈ રેસ્ટુ એક્સ ના બાજુ લઈએ તો બંને ટર્મ નેગેટિવ થાય ઓપ્શન મુજબ સાબિત કરવા માટે આપણે અહીંયા આગળ માઇનસ સી કર્યા અને માઇનસ સીને આપણે શું કર્યું કેપિટલ સી લખ્યા છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણી એક્સરસાઇઝ નાઇન પોઈન્ટ ફોર અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે